મારે બહેન નથી, હા સગી બહેન નથી. હા, આજે હું આજે વિડીયો છે એ રક્ષાબંધન આવી રહી છે તો ભાઈ બહેનના પ્રેમ પર જ બનાવવાનો હતો. પણ કહેવાય છે ને કે જે વસ્તુ આપણે ક્યારેય અનુભવ્યું જ નથી એના પર બોલી કઈ રીતે શકાય. મને શબ્દો જ ના મળ્યા કારણ કે મારે બહેન નથી, હા સગી બહેન નથી. હા, મારા કાકા કાકીની બધી માસીની જે બધી મને બહેનો છે એમને રક્ષાબંધનના દિવસે રાખડી મોકલે છે અને બાંધે પણ છે. પણ કહેવાય ને કે જે આખો દિવસ સાથે રહેનારી એ સગી બહેન નથી. જે પપ્પા મારા પર ગુસ્સો કરે, મને ખીજાય ત્યારે મારો બચાવ કરે, મારી કેર કરે, હું એની સાથે મસ્તી કરી શકું, એને ચીડવી શકું, એને રડાવી શકું અને હું જ ખુદ એને મનાવી શકું, એ બહેન નથી મારી પાસે. જેને હું મારી જિંદગીની બધી જ વાતો શેર કરી શકું એ બહેન નથી મારી પાસે. આ અફસોસ છે મને, પણ એક વાતની ખુશી પણ છે કે મારા આ વિડીયોઝ જોઈને જે મને પ્રેમથી ભાઈ કહીને બોલાવે છે એ બહેનો છે મારી પાસે. તો આજનો વિડીયો મારી એ બધી બહેનોને આ રક્ષાબંધનના સુંદર અવસર પર, એ બધી લાડકી બહેનોને એક પત્ર લખી રહ્યો છું. તો તમારા આ લાડકા બહેનો આ પત્ર આ વિડીયો દ્વારા પ્લીઝ પૂરેપૂરો સાંભળજો. ડિયર સિસ્ટર્સ, કહેવાય છે ને કે જે ઘરમાં એક દીકરીનો જન્મ થાય છે ને એ ઘર નસીબદાર હોય છે. પહેલાં એવું હતું કે દીકરી જન્મ થાય તો લોકો દુઃખી થતા, પણ હવે એવું નથી રહ્યું. દીકરીનો જન્મ થાય તો લોકો ખુશ થાય છે, પેંડા વેચે છે. પણ આ જમાનો એવો છે ને કે મારી બહેનો, તમારે ખુદને છે ને ખુદનું જ રક્ષણ કરવાનું છે. તમારો ભાઈ, તમારો બાપ, કોઈ પણ વ્યક્તિ એક હદ સુધી તમારી રક્ષણ કરી શકશે, પણ તમારા મનમાં જે ચાલી રહ્યું છે ને બીજી ઘણી બધી મુશ્કેલીઓ જે તમે કોઈને કહી નથી શકતા, એની સામે તમારે ખુદને જ લડવાનું છે. સ્કૂલ પૂરી થયા પછી કોલેજ, તમારે આગળ ભણવું કે ના ભણવું એ તમારે નક્કી કરવાનું છે. અને ઘરમાં જો કોઈ ના પાડે તો બહેનો, તમારે જ એમને મનાવવાના છે. અને કોલેજમાં જાઓ પછી એ રાક્ષસો 20 રૂપિયાના ચશ્મા અને 50 રૂપિયાનું પેટ્રોલ નાખીને ફરતા એ આવારાઓથી તમારે જ ખુદને બચાવવાના છે. અને જો એમની જાળમાં ફસાઈ ગયા તો ધ્યાનમાં રાખજો કે તમારા બાપની ઇજ્જત તો જશે જ, પણ તમારું જે જીવન છે ને એ પણ નર્ક બની જશે. તો એ જાળમાં ફસાયા પછી તમારે કઈ રીતે અને ક્યારે બહાર નીકળવાનું છે એ પણ તમારે જ નક્કી કરવાનું છે. પહેલાના જમાનામાં છે ને રાક્ષસો હતા કે જે અંદરથી પણ રાક્ષસ હતા અને બહારથી પણ રાક્ષસ જ દેખાતા. પણ આ જમાનામાં રાક્ષસો થોડા ઇમ્પ્રૂવ થઈ ગયા છે. એ અંદરથી તો રાક્ષસ પહેલા જેવા જ છે, પણ બહારથી છે ને બહુ સારા દેખાય છે. તો પ્લીઝ માણસને ઓળખતા શીખજો. આ સ્કૂલમાં અને કોલેજમાં ભણતી મારી એ બધી બહેનોને મારે એટલું જ કહેવું છે કે તમે પ્રેમમાં, તમે પ્રેમ સંબંધમાં હોવ ને તો પ્રેમ એક સુંદર વસ્તુ છે, એક અર્થ છે પ્રેમનો. તો પ્લીઝ પ્રેમ અને આકર્ષણ વચ્ચે, પ્રેમ અને હવસ વચ્ચેનું અંતર છે ને એ સમજજો. તમારે ખુદની લિમિટ તમારે ખુદને જ ડિસાઇડ કરવાની છે. કોણ તમને શું કહી રહ્યું છે ને તમારે એમને શું આન્સર આપવાનો છે તમારે નક્કી કરવાનું છે. તમારે હોટલના ગેટ સુધી જવું છે કે પછી એક્ઝામ સેન્ટરના ગેટ સુધી એ તમારે નક્કી કરવાનું છે. અને કોલેજ પૂરી થાય એના પછી આવે જોબ, નોકરી. આ સમાજ એવો છે ને કે એક છોકરી નોકરી કરે ને એટલે એના ઉપર સવાલો ઉઠે છે. સવારે નોકરીએ જાય, સાંજે નોકરીએથી પાછી આવે એટલે આજુબાજુવાળા પાડોશીઓ, અમુક સગા સંબંધીઓ એ વાતો કરે, એના કેરેક્ટરને સાવ ઉતારી પાડે. તો એ વાતોને તમારે મનમાં જ ભરી ન રાખવી કે પછી એક કાંધી સાંભળીને બીજા કાંને બહાર કાઢવી એ તમારે નક્કી કરવાનું છે. મનમાં રાખશો તો દુઃખી થશો, અને જો મનમાંથી બહાર નાખડી શકતા હોવ તો સામેવાળાને મોઢે કહી દેજો, કારણ કે તમારા ઘરના રોટલા એ લોકો નાખવા નથી આવતા. તો પ્લીઝ સહન કરવાનું તો બંધ જ કરી દેજો, આ બધી બહેનોને કહું છું. અને નોકરી થયા પછી તમારા જે લગ્નની ઉંમર થાય છે, તમારા લગ્ન થાય છે, તો ત્યારે તમારી જવાબદારીઓ ડબલ થઈ જાય છે. સૌથી પહેલાં આવે છે તમારી સાસુ વહુ વચ્ચેનો સંબંધ. આ જે સિરિયલોવાળા છે ને એને સાસુ વહુનો સંબંધ એટલો કડવો કરી દીધો છે ને કે લોકો માટે સાસુ વહુ એટલે ઝઘડા. પણ તમારે તમારે હવે આ અર્થને બદલવાનો છે. સાસુ ભલે તમને એક દીકરી તરીકે ના રાખતા હો, પણ તમારે કંઈક એવું કરવાનું છે ને કે સાસુ તમને દીકરી તો શું, દીકરીથી પણ વધારે કંઈક રાખે. અને જેટલી સાસુઓ છે એમને પણ મારે એક વિનંતી કરવી છે કે પ્લીઝ તમારી ઘરે જે છોકરી આવી છે ને એના મા બાપને મૂકીને તમારી ઘરે આવી છે. તમે પણ એક દિવસે આ રીતે આવ્યા હતા ને, જો તમને તમારી સાસુમાંએ આવી રીતે રાખ્યા હોત તો શું તમે શું અત્યાર સુધી ટક્યા હોત, અત્યાર સુધી તમે આ રીતે રહી શક્યા હોત?
તો પ્લીઝ, જેવો પ્રેમ એક દીકરીને મળવો જોઈએ એનાથી પણ વધારે એ પ્રેમની જરૂર છે તમારી વહુને, કારણ કે એ એના સગા મા બાપને મૂકીને આવી છે એક અજાણ્યા ઘરમાં જેને એ ઓળખતી પણ નથી. તો પ્લીઝ એને તમારા પ્રેમ અને સપોર્ટની સૌથી વધારે જરૂર છે. અને પછી વાત આવે છે આ સમાજની, કે બહેનો આ સમાજ એવો છે ને કે તમે કંઈ પણ કરશો ને તમારા ઉપર સવાલ ઉઠાવશે જ. તો તમારે નક્કી કરવાનું છે કે તમારું આ જીવન છે તમારે કઈ રીતે જીવવું છે. સોશિયલ મીડિયા, સાસરે ગયેલી જે વહુ છે, જે દીકરીઓ છે ને, એમને તો ખાસ મારે એટલું જ કહેવું છે કે પ્લીઝ જેટલું બને એટલું સોશિયલ મીડિયા કંટ્રોલમાં રાખજો. એમ નથી કહેતો કે ઓછું યુઝ કરજો, એમ કહું છું કે કંટ્રોલમાં રાખજો, ખુદની એક લિમિટ બનાવજો. કારણ કે આ સોશિયલ મીડિયા એવી વસ્તુ છે ને કે જેણે ઘણા સંબંધોને તોડી નાખ્યા છે, અંદરથી ખોખલા કરી દીધા છે. તો પ્લીઝ આનાથી બચીને રહેજો. તમારું જીવન એને સ્વર્ગ બનાવવું કે નર્ક એ તમારા હાથમાં છે. બસ તમારે આટલું જ કહેવું હતું બધી બહેનોને. પ્લીઝ આટલી મેં જે બધી વાતો કહી છે એને પ્લીઝ ધ્યાનમાં રાખજો. આ ધ્યાનમાં રાખશો ને તો તમને ક્યારેય દુઃખી નહીં થવું પડે. અને ભાઈઓને પણ એટલું કહેવું છે કે એક દિવસ માટે નહીં, બધા દિવસ માટે તમારી બહેનનું સન્માન કરજો. તમારી નહીં પણ બીજાની બહેનનું પણ સન્માન કરજો. આ વિડીયોને આટલા અંત સુધી સાંભળવા માટે, તમારો આ વેલ્યુએબલ ટાઈમ મને આપવા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ખુશ રહેજો અને ખુશ રહેવા દેજો. થેન્ક યુ.